હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના વરણ પાટિયા પાસે ઇકો કાર પલટી ખાઈ ગઈ। અમદાવાદથી પ્રાંતિજના મોયત તરફ જઈ રહેલ ઇકો કાર પલટી ખાઈ ગઈ। ઇકો કારનું ચાલક સાઈડનું પાછળનું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ઇકો કાર પલટી ખાઈ ગઈ। હાઈવે ઉપર પેટ્રોલિંગ કરી રહેલ પ્રાંતિજ પોલીસ દ્વારા પલટી ખાઈ ગયેલ ઇકો કારને સીધી કરી ઇકો કારમાં સવાર લોકોને બહાર કાઢાયા હતા। ઇકો કારના ચાલક સહિત 5 લોકોનો આબાદ બચાવ। હાલ મળી રહેલા સમાચાર ઉપર નજર કરીએ તો સાબરકાંઠાની સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે 8 પ્રાંતિજના વરણ પાટિયા પાસે ઇકો કાર પલટી ખાઈ ગઈ। અમદાવાદથી પ્રાંતિજના મોયત તરફ જઈ રહેલ ઇકો કાર પલટી ખાઈ ગઈ। ઇકો કારનું ચાલક સાઈડનું પાછળનું ટાયર ફાટતા ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા ઇકો કાર પલટી ખાઈ ગઈ। હાઈવે ઉપર પેટ્રોલિંગ કરી રહેલ પ્રાંતિજ પોલીસ દ્વારા પલટી ખાઈ ગયેલ ઇકો કારને સીધી કરી ઇકો કારમાં સવાર લોકોને બહાર કાઢાયા હતા। ઇકો કારના ચાલક સહિત 5 લોકોનો આબાદ બચાવ। હું રાઠોડ પ્રદીપસિંહ, પૂર્વ વિરોધ પક્ષ નેતા, તાલુકા સદસ્યશ્રી, 17 ઓગસ્ટના રોજ જન આશીર્વાદ લઈને આવી રહેલા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુભાઈ ચૌહાણ સાહેબનું પ્રાંતિજ તાલુકા વતી હાર્દિક સ્વાગત કરું છું। જય હિન્દ, જય ભારત। રાજેશ ટેકવાણી, ચેરમેન બાંધકામ સમિતિ નગરપાલિકા પ્રાંતિજ, આવતીકાલે 17 ઓગસ્ટના રોજ જન આશીર્વાદ યાત્રા લઈને આવી રહેલા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી દેવુસિંહ ચૌહાણનું હું પ્રાંતિજ શહેરમાં સ્વાગત કરું છું।